ગૌરક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ધ્રુવ દ્વારા ધાબા ડુંગરી ખાતે તારીખ 26 ફેબ્રુઆરી 2023 ના રોજ ગૌ માતા વિશે મીટિંગનું આયોજન કર્યું હતું. પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ નાયક સુનિલભાઈ સહ સંયોજકના દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ધ્રુવ બંસીભાઈ પધારેલ હતા. તેમણે ગૌ માતા વિશે અને ગૌ માતાનું હિન્દુ ધર્મમાં શું મહત્વ છે તેના વિશે સમજાવેલને પંચમહાલની ભૂમિમાં એક ઘઉં મંદિર ઊભું થાય તેવું એલાન કર્યું હતું તો અમારો કાર્યક્રમ સારી રીતના સફળ થાય. પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું, એક હિનારા એ કહી નામ, જય ગૌ માતા, જય શ્રી રામ. આપણે તો સ્થાનિક છીએ, મૂળ ઘર જંગલ જમીન ના માલિક છીએ. તમારે તમામ અહીંયા બેઠા છો, આદિવાસી હોય ના હોય એનો કોઈ ઇશ્યુ નથી, પરંતુ પંચમહાલ દાહોદ મહીસાગર ગોપાલપુર આ તમામે તમામ જિલ્લા આદિવાસી નામથી નામાંકિત છે. ચાહે પછી ત્યાં બ્રાહ્મણ રહેતો હોય કે ચાહે ત્યાં પછી ત્યાં કોઈ પણ જાતનો વ્યક્તિ રહેતો, દરેક સમુદાય આપણે આદિવાસી છીએ. અને એવું નથી કે આદિવાસી એક બીજું વ્યક્તિ છે. આદિવાસીઓએ પણ પ્રદેશ માટે બહુ બધું કર્યું છે. જેના રાઈટ લો માનગઢમાં છે, જે નાશ કરી દેવામાં આવ્યા હતા ને હાલમાં 2 વર્ષ પહેલા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કે આપણે આ રીતે મિટિંગનું આયોજન કર્યું છે. આ મિટિંગને આપણે ભલે આટલા છીએ, એ ગુજરાતી 100 પર ભારી હોવો જોઈએ. કોઈ પણ હોય આપણે જો એક 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 સ્વાને ઉઠ્યા પહેલા કરીએ તો પણ આપણે કંઈક ઘણું બધું હોઈ શકીએ છીએ. કોઈ પણ હોય પછી ત્યાં સામે ગમે તો હોય આપણે હિન્દુત્વવાદીમાં સપોર્ટે રહીએ. મિત્રો ચાહે પછી કોઈ પણ મિત્રોને જરૂર હોય, કોઈ પણ રીતના જરૂર હોય, એક જોઈ ગયો કે જે તમને કહ્યું કે ધંધા બિઝનેસને લઈને કાં તો પછી જે માધ્યમ પરિભાગે હોય આપણે દરેકને સપોર્ટ કરીશું, કરતા આવ્યા છીએ ને કરતા રહેશું. આપણો એવો જ નિયમ છે કે અમે તમામ હિન્દુ ભાઈને આગળ આવે છે અને અમે તેને સપોર્ટ કરીએ. તમારા માંથી બધાને કહું છું કે કોઈ પણ હશે, કોઈ પણ એક બીજું હશે, સમજ્યા હશે, મને પ્રશ્ન એની મોટો મને ગોલ મોટો એની ટાઈમ તમારા પ્રશ્નોનો અમે સોલ્યુશન આપીશું. મિત્રો કોઈ પ્રશ્ન તમને એવો નહીં મળે કે આપણે ત્યાં સોલ્યુશન નહીં મળે. મને કહેશો તો તમારા ઘર સુધી પહોંચીશું. એક ગોલ બનો કે અમારા હિન્દુ ભાઈને આ ભાઈને આ પ્રોબ્લમ છે અને આ સમસ્યા છે અને આપણે પાસેની ગાડી લીધી છે તો મોબાઈલ છે, પૈસા નથી આપતો, તે મારાની ધમકી આપે છે. એ ગોલ છે મારી પાસે આવા શેરામાં શેરામાં સુપ્રીમો હોય છે એને 4 લાખની ઇકો લીધી છે ગોધરાના મોબાઈલ પાસેથી. તે પણ લખાણ છે ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું.